વિદ્યાર્થી મિત્રો મજામાં આવશો આપનું સ્વાગત છે અમારી YouTube ચેનલ તલવાડી સરમાં વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ 12 નું જે એકાઉન્ટ છે એની અંદર જે બીજો ભાગ છે એમાં આપણે ચોથું પ્રકરણ શરૂ કરવાનું છે નાણાકીય પત્રકોનું વિશ્લેષણ બહુ જ સરસ સ્વાધ્યાય છે વિદ્યાર્થી મિત્રો બરાબર તો આપણે ચોથા નંબરના દાખલાથી શરૂઆત કરીએ સમાન કંપની લિમિટેડ તો વિદ્યાર્થી મિત્રો તમને વિગત આપેલી છે નોન નંબર આપેલો છે 31317 અને 31316 એમ કરી અને આવી રકમ આપેલી છે અહીંયા તમે જોશો વિદ્યાર્થી મિત્રો તો આપણને બે પ્રકારની આવક થઈ છે એક વેચાણની ઉપજો અને અન્ય આવકો તો આપણે શું કરશું દાખલો ગણતી વખતે તો અહીંયા તો બે આવકો છે બાકી બે થી વધારે આવકો હોય અને બે થી વધારે ખર્ચાઓ હોય તો આપણે એક જ નિયમ યાદ રાખવાનો કે આવકોનો સરવાળો કરવાનો ખર્ચનો સરવાળો કરવાનો અને આવકમાંથી ખર્ચ બાદ કરવાનો એનો જે જવાબ આવે એમાંથી આવક વેરાનો દર આપ્યો હોય તો બાદ કરવાનું પછી જે આવે એને શું કહેવાય આવક વેરા પછીનો નફો બરાબર તો જેમ જેમ દાખલો આવતો જશે એમ હું તમને સમજાવતો જઈશ અને તમને ચોક્કસ આવડી જશે શરૂઆત કરી તો તમારે અહીંથી રકમમાંથી પહેલું ખાનું બનાવવાનું છે વિગતનું બીજું નોન નંબર પણ એમાં કંઈ વધુ નથી એટલે ખાનું આપણે એમને ખાલી જ રાખીશું ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો તમારે ત્રીજું જે ખાનું બનાવવાનું છે એમાં રકમમાંથી તમારે 31316 અથવા જે પહેલી ચાર હોય ને એ આગળ લઈ લેવાની અને 31317 પાછળ આવે તો એને કે રાખી દેવાની પાછળ અહીંયા કોઈ પણ હોઈ શકે 15 ને 14 હોય તો તમે સમજ્યા હશો 14 ને આગળ લેવાના અને 15 ને પાછળ અહીંયા 16 અને 17 છે તો 16 ને હું આગળ લઈશ અને 17 ને પાછળ તો ચાર ખાના બની ગયા 1 2 3 અને 4 4 ખાના આપણે રકમમાંથી જ લખવાના છે હવે આપણું કામ શરૂ થાય છે પાંચમું ખાનું બનાવવાનું તો એ કેવી રીતે આવશે તો એ ખાનાનું હેડિંગ આવશે વધારો ઘટાડો રૂપિયા અને પાંચમું ખાનું કઈ રીતે આવશે વિદ્યાર્થી મિત્રો તો ચોથામાંથી ત્રીજું બાદ કરવાથી અને હવે આ જે વધારો ઘટાડો છે આપણે ટકામાં શોધીશું તો છઠ્ઠું ખાનું એ કેવી રીતે આવશે તો કે પાંચમાનો જે જવાબ આવ્યો છે એને આ ત્રીજું જે ખાનું છે ને એના વડે ભાગો અને 100 વડે ગુણ બરાબર હમણાં ગણશું એટલે ચોક્કસ આવડી જશે તો સૌથી પહેલી વિગત છે વેચાણની ઉપજો એને આપણે નંબર 1 આપીશું નોન નંબરમાં કંઈ નથી ખાસ ધ્યાન રાખવાનું વિદ્યાર્થી મિત્રો પહેલા 31316 ના 22 લાખ લખાશે ત્યાર પછી 31317 ના 33 લાખ લખાશે આટલા સુધી રકમમાં આપણને મળી રહેશે પાંચમું ખાનું શોધવા માટે આ ચોથામાંથી ત્રીજું શું કરો બાદ કરો તો 33 લાખમાંથી 22 લાખ જાય તો કેટલા આવશે 11 લાખ અને હવે આ વધારો ઘટાડો રૂપિયામાં આવે વધારો ઘટાડો ટકામાં જોઈતો હોય એટલે કે છઠ્ઠું ખાનું કઈ રીતે આવશે તો આ પાંચમાને આ ત્રીજા વડે ભાગો અને 100 વડે ગુણો તો એક વખત હું લખું છું ભાઈ દર વખતે નહીં લખવાનું થાય તો એ 11 લાખ જે છે એને ત્રીજું ખાનું એટલે કે 22 લાખ વડે ભાગો અને 100 વડે ગુણો તો આવું કરશો તો વિદ્યાર્થી મિત્રો તમારો ટકામાં જવાબ 50 આવશે ઓકે હવે ત્યાર પછી છે અન્ય આવકો તો 31316 માં કેટલી છે અન્ય આવકો તો કે 1,50,000 અને આમાં 2,25,000 તો હવે દર વખતે રિપીટ નહીં કરીએ આ શોધવા માટે ચોથામાંથી ત્રીજું બાદ કરશો તો 2,25 માંથી 1,50 જાય તો કેટલા રહેશે 75 અને હવે 75 ભાગ્યા 1,50,000 ગુણ્યા 100 કરશો તો જવાબ કેટલો આવશે 50% છેલ્લા ખાનામાં વિદ્યાર્થી મિત્રો આપણે આવું લખવાનું હોતું નથી ડાયરેક્ટ તમે ગણી અને એના ટકા કર નાખશો તો પણ ચાલશે બરાબર 50% હવે આ આવક પૂરી થઈ ગઈ હવે ખર્ચાઓ છે તો આવકનો આપણે શું કર નાખવાનો સરવાળો કર નાખવાનો તો 23,50,000 અહીંયા 35,25,000 અહીંયા 11,75,000 પણ વિદ્યાર્થી મિત્રો ટકાનો સરવાળો કરવાનો નહીં ટકા તો દર વખતે આપણે ગણીને જ લાવવા પડશે તો જો હવે શું કરશું આપણે તો આ ત્રીજું ખાન આ ચોથું ખાન પછી આમાંથી આ વાત કરશું એટલે આ જવાબ આવશે
આપણે ટકામાં શોધવા માટે શું કરવાનું તો કે 1175 ને 2350 વડે ભાગવાને 100 વડે ગુણવાને તો આનો જવાબ પણ વિદ્યાર્થી મિત્રો કેટલા ટકા આવશે 50% આવશે ઓકે તો આ બે આવકો જે છે એનો સરવાળો કર એટલે કયું ખાનું આવ્યું ત્રીજું કુલ આવકનું હવે આપણે ખર્ચાઓ તો ચોથું ખાનું ખર્ચાઓનું બનાવીએ તો એમાં શું કરશું તો કે પહેલા લખશું 15,40,000 અહીંયા લખશું 23,76,000 હવે આ પાંચમું ખાનું શોધવા માટે 23,76,000 માંથી 15,40,000 તમે બાદ કરશો એટલે જવાબ આવશે 8,36,000 બરાબર અને હવે આપણને ખબર છે કે 8,36,000 ને 15,40,000 વડે ભાગીશું અને એને 100 વડે ગુણીશું તો આપણો ટકાનો જે જવાબ છે એ વિદ્યાર્થી મિત્રો 54.29 આવશે થોડું ભેગું થઈ ગયું છે પણ જોઈ લઈએ આપણે બરાબર હવે ખર્ચા એક જ છે તો ભઈ ખર્ચાઓ બીજા છે ને તો બસ આની અંદરથી આપણે બાદ કરી નાખીશું બરાબર તો 2350 માંથી 1540 બાદ કરશો ને તો કેટલા આવશે 8,10,000 એવી જ રીતે 35,25,000 માંથી 23,76,000 બાદ કરશો તો કેટલા આવશે તો કે 11,49,000 અને આની અંદરથી આ બાદ કરશો 11,75,000 માંથી 8,36,000 બાદ કરશો તો જવાબ આવશે 3,39,000 હવે ટકા શોધવા માટે આપણને ખબર છે કે આ આમાંથી બાદ કરીને એવું નહીં કરવાનું 3,39,000 ભાગ્યા 8,10,000 ગુણ્યા 100 કરશો એટલે આનો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો 41.85% ટકાની નિશાની નહીં કરો તોય ચાલશે કેમ કે આપણે ઉપર ટકાની નિશાની કરી છે તો અહીંયા ફક્ત આંકડો લખશો તો પણ ચાલશે બરાબર તો હવે એ આપણી જે આવકો છે એમાંથી ખર્ચાઓ બાદ કર્યા એટલે જે જવાબ આવ્યો ને નફાનો આવ્યો આવકમાંથી ખર્ચાઓ બાદ કરી એટલે શું મળે નફો પણ નફો કયો આવક વેરા પહેલા હવે આપણે 30% આવક વેરો બાદ કરીશું તો દરેકને આપણે શું કરીશું 30% કરીશું તો 8,10,000 ના 30% કરીશું ને તો 2,43,000 આવશે આના 30% કરીશું વિદ્યાર્થી મિત્રો તો 3,44,700 આવશે અને આના કરીશું તો 1,01,700 આવશે બરાબર તો આવકવેરો 30% બાદ કરી નાખીએ આપણે બરાબર એક વસ્તુ રહી ગઈ કઈ અહીંયા ટકા શોધવા માટે 1,01,700 છે ને બરાબર એને 2,43,000 વડે ભાગી અને 100 વડે ગુણશો તો ટકાનો જવાબ 41.85 આવશે હવે વાત કરીએ તો હવે જો નફો આવશે ને એ આવકવેરા બાદનો આવકવેરો બાદ કર્યો ને આપણે તો હવે જે નફો આવશે ને એ આવકવેરા પછીનો આવશે તો આમાંથી આ બાદ કરી આપણે તો કેટલા આવશે 5,67,000 એ જીતા આમાંથી આ વાત કરીએ ને તો જવાબ આવશે 8,04,300 અને આમાંથી આ વાત કરીશું તો 2,37,300 અને ટકા શોધવા માટે આપણને ખબર જ છે કે 2,37,300 ને 5,67,000 વડે ભાગીશું અને 100 વડે ગુણીશું તો એનો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો 41.85 બરાબર તો ફરી ધ્યાન રાખજો બે ઉપજ અથવા આવક હતી એનો સરવાળો કરો એમાંથી એક જ ખર્ચ હતો તો એ ખર્ચ શું કર્યો બાદ કર્યો એટલે આ જે જવાબ આવે આવક વેરા પહેલાનો નફો એમાંથી આપણે 30% આવક વેરો બાદ કર્યો તો આ જે જવાબ આવ્યો છે કયો છે આવક વેરા પછીનો નફો આ દાખલો અહીંયા પૂરો થાય બહુ જ સરળ છે વિદ્યાર્થી મિત્રો એક બે વખત જોશું એટલે આવડી જશે ઓકે